બનાસકાંઠા વડગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની સાદગીથી ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠા વડગામ તેમજ વડગામ તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા માહે રમઝાન અને ઈદની ઉજવણી સાદગીથી કરવામાં આવેલ. કે સમગ્ર વિશ્વમાં અને દેશ અને રાજ્યમાં કોરોના વાયરસ જેવી કપરી મહામારી હોય ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન હોય ત્યારે દેશ અને રાજ્યના મુસ્લિમ સમાજ દ્વારા સરકારશ્રીના નિયમો મુજબ ઈદની ઉજવણી કરવામાં આવેલ, જેમાં વડગામ ખાતે મદીના મસ્જિદના ટ્રસ્ટીએ જણાવેલ કે આ વખતે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ હોય અને વધારે સંક્રમણ ન થાય તે માટે સરકારશ્રીના આદેશ મુજબ સૌ મુસ્લિમ બિરાદરોને રમઝાનનું મુબારકની ઈદની નમાઝ સૌ મુસ્લિમ બિરાદરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પોતપોતાના ઘર મકાન ખાતે નમાઝ અદા કરવા જણાવેલ છે, જેમાં દેશ અને રાજ્યમાં આવી પડેલ કોરોના વાયરસ જેવી કપરી મહામારી દેશમાંથી નિસ્તનાબૂત થાય અને દેશમાં શાંતિ અમન અને ભાઈચારો રહે તે માટે સમગ્ર દેશના મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહ પાક પાસે દુઆ કરવામાં આવી. દેશ હિતમાં સમગ્ર દેશના નાગરિકોને ખુદા પાક સલામત રાખે અને દેશ તરક્કી કરે અને કોરોના વાયરસથી સમગ્ર દેશની જનતા સહી સલામત રહે તે માટે દુઆ કરી હતી. ને સરકારશ્રીના નિયમો પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને સાદગીથી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવેલ, જેમાં વડગામ પીએસઆઈ એએસ દેસાઈ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અને પવિત્ર રમઝાન માસ અને ઈદની વડગામ તેમજ વડગામ તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીથી ઉજવણી કરવામાં આવેલ. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. શ્રી મદીના મસ્જિદ વડગામ, આથી જણાવું છું કે આજે ઈદનો પ્રસંગ છે, ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે અમારો. સરકારશ્રીના આદેશ મુજબ અને કોરોના વાયરસ જે રોગ ચાલી રહ્યો છે એને કાબૂમાં લેવા માટે સરકારે જે આદેશ આપ્યા છે એ મુજબ આજે અમારે જમાતના તમામ સભ્યોએ ગઈકાલે જે મેં રાઉન્ડ કર્યું હતું કે પોતપોતાની ઘેર નમાઝ પઢવી, એ રીતે સરકારના આદેશ મુજબ દરેકે પોતપોતાની ઘેર નમાઝ પઢી છે અને ભાઈચારાની એકલાસની ભાવના જે છે એ આપણી બધાની સૌ જળવાઈ રહે એવી આજના દિવસે હું ઈશ્વર પાસે ખુદા પાસે એ આશા રાખું છું કે આપણી બધાની આશા પૂરી કરે અને આ કોરોના વાયરસ જે છે એને જલ્દીમાં જલ્દી દૂર કરી અને બધાને તંદુરસ્તી સ્વાસ્થ્ય આપે એવી ઈશ્વર આગળ પ્રભુ આગળ અલ્લાહ આગળ પ્રાર્થના. આપને બિસ્મિલ્લાહ ખાન હુસૈન ખાન બેલી, ટ્રસ્ટી શ્રી મદીના મસ્જિદ વડગામ.